भारतीय जनता पार्टी ना सेवा सुशासन ना वडाप्रधान नरेन्द्र मोदी सरकार ना 9 वर्ष पूर्ण थता भाजप प्रदेश द्वारा दरेक राज्य में 1 महीना सुधीना कार्यक्रमों ना आयोजन करवामा आव्या हता। जेना भागरूपे स्वामीनारायण मंदिर जाडेश्वर खाते भरूच लोकसभा 22 विशाल सभा नु आयोजन करायु हतु, जेमा मोटी संख्या में पदाधिकारी अने कार्यकरो उपस्थित रह्या हता। वडाप्रधान नरेन्द्र मोदी सरकार ना सेवा सुशासन ना 9 वर्ष पूर्ण थता भाजप प्रदेश मोर्चा द्वारा दरेक राज्य ना छेवाड़ा ना मानवी ने भाजप ना सेवा सुशासन ना 9 वर्ष पूर्ण थता 1 महीना ना कार्यक्रम ना आयोजनों करवामा आव्या हता। जेना भागरूपे भरूच जिल्ला ना भाजप द्वारा आजे 1 जुलाई ना रोज भरूच ना जाडेश्वर स्वामीनारायण मंदिर सामे राज्यना शिक्षण मंत्री श्री प्रफुल्लभाई पानसेरिया अने गुजरात प्रदेश महामंत्री प्रदीपभाई वाघेलानी हाजरीमां विशाल जनसभानो आयोजन करवामां आव्युं हतुं। आ कार्यक्रममां राज्यना शिक्षण मंत्री प्रफुल्लभाई पानसेरियाए मोदी सरकारना सफलताना 9 वर्ष पूर्ण थवाथी देशना लोकोने मळेली अनेक सरकारी योजनाथी थयेल लाभो अने शिक्षणमां વટેલના ગ્રાફનો ચિતાર આપ્યો હતો, જ્યારે ગુજરાત પ્રદેશ મહામંત્રી પ્રદીપભાઈ વાઘેલાએ કોંગ્રેસ પાર્ટી ઉપર આકરા પ્રહાર કરીને કોઈ પણ કાર્ય નરેન્દ્ર મોદી દ્વારા થયો હોવાનું જણાવ્યું હતું। તેમણે પાવાગઢ, ઉજ્જૈન, અયોધ્યામાં ભવ્ય રામ મંદિર નિર્માણ માટે મોદી સરકાર દ્વારા જ શક્ય બન્યું હોય તેવું જણાવ્યું હતું। વધુમાં આ વર્ષે લોકસભાની ચૂંટણીમાં 5 લાખથી વધુ મતોથી ઉમેદવારોને જીતાડવા માટેનું પણ લોકોને આહવાન કર્યું હતું। સંમેલનમાં જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોડરિયા, સાંસદ મનસુખભાઈ વસાવા, ભરૂચ લોકસભાના મત વિસ્તારના ધારાસભ્ય પૈકી રમેશભાઈ મિસ્ત્રી, અરુણસિંહ રાણા, ડીકે સ્વામી, રિતેશ વસાવા, કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ, પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ, મહામંત્રી નિરલ પટેલ, ડીવીએસ પટેલ સહિત જિલ્લાના આગેવાનો, પદાધિકારીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા। નઈમ દીવાનનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, ભરૂચ। 9 વર્ષ સેવા સુશાસન અને ગરીબ કલ્યાણના માનનીય નરેન્દ્રભાઈ મોદી દેશના પ્રધાનમંત્રી તરીકે જ્યારથી પણ શપથ લીધા છે ત્યારથી ભારતનો અલગ અલગ ક્ષેત્રની અંદર વિકાસ થઈ રહ્યો છે અને એક એક ભારતીય જે પૂરા વિશ્વને વસે છે એ બધા જ ભારતીયોનું સ્વાભિમાન જાગ્યું છે। એ વિકાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં હોય, ભારતની વિદેશ નીતિમાં હોય, ભારતની સંસ્કૃતિનું જતન કરવાની વાત હોય, દરેક ક્ષેત્રની અંદર આજે ભારત એ વિશ્વની અંદર એક અલગ પ્રકારની ઓળખ ઊભી કરી છે। આ 9 વર્ષ દરમિયાન આતંકવાદને જડમૂળથી ખતમ કરવાનું કામ થયું છે। આ 9 વર્ષ દરમિયાન ભારતના ગામડાઓ સુધી જળ, વીજળી અને રસ્તાઓ પહોંચ્યા છે। આ 9 વર્ષ દરમિયાન હાઈવેની એવરેજ 3 વર્ષથી બદલે 31 કિલોમીટર એવરેજથી હાઈવે બન્યા છે। આ 9 વર્ષ દરમિયાન 370 હટાવીને કાશ્મીર સમસ્યાનું સમાધાન થયું છે। આ 9 વર્ષ દરમિયાન ભગવાન શ્રીરામના મંદિરના નિર્માણનો રસ્તો પ્રશસ્ત થયો છે। આ 9 વર્ષ દરમિયાન ભારતના સૈનિકોનું મનોબળ વધારે મજબૂત થયું છે। આ 9 વર્ષ દરમિયાન ભારતની સૈન્યની તાકાત વધી છે। આવા અસંખ્ય કામો માનનીય નરેન્દ્રભાઈ મોદીજીએ કર્યા છે આ 9 વર્ષની વિકાસની યાત્રા ઉપર। માત્ર ભારતીય જનતા પાર્ટી નહીં, દેશની જનતાને પણ ગૌરવ છે આજે ભરૂચ લોકસભાની અંદર આટલી મોટી સંખ્યામાં વિશાળ જનસભાની અંદર મારે અહીંયા આવવાનું થયું અને મોદી સરકારના વિકાસની વાતો અને નરેન્દ્રભાઈ માટેજીનો જે પ્રેમ છે એ દેખાય છે। ભરૂચ લોકસભા આવનારા ઇલેક્શનની અંદર 5 લાખથી વધારે વોટથી ભારતીય જનતા પાર્ટી જીતશે એ આજે નિશ્ચિત છે।